તમારી પોતાની ચેનલ એટલે કે ધર્મેશ પટેલની ચેનલમાં આપણે પ્રકરણ 4 દ્વિઘાત સમીકરણની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. દ્વિઘાત સમીકરણ, દ્વિઘાત એટલે બે ઘાત, બે ઘાતવાળું સમીકરણ, મોટામાં મોટી ઘાત બે હોય એવું સમીકરણ. આપણે પહેલાં પ્રાથમિક માહિતી જોઈ લઈએ. તો આપણે જે ચલ કહીએ છીએ, ચલ ચલ તો ચલ આપણે એક્સ વાય ઝેડ આ બધા ચલ છે. આમ તો જે રાશિની કિંમત બદલાતી જતી હોય એને ચલ કહેવાય. દાખલા તરીકે આપણી ઉંમર, આપણી ઉંમર બદલાતી જાય, ચલ કહેવાય. ઉંમર છે એને ચલ કહીશું આપણે. જે રાશિ બદલાતી જતી હોય, રાશિ બદલાય, એટલે એની કિંમત બદલાય. દાખલા તરીકે ઉંમર એક્સ વાય ઝેડ ગમે તે વડે દર્શાવી શકાય. હવે સુરેખ બહુપદીની વાત કરીએ. સુરેખ બહુપદી, સુરેખ બહુપદી પહેલાં આપણે ભણી ચૂક્યા છીએ. બહુપદી માટે આપણે પીએક્સ સંકેત વાપરીએ છીએ. તો પીએક્સ ઇક્વલ ટુ એક્સ પ્લસ બી, જ્યાં એ નોટ ઇક્વલ ટુ ઝીરો, અને આ એ અને બી જે બંને દેખાય છે બિલોંગ્સ ટુ આર. બિલોંગ્સ ટુ આર એટલે વાસ્તવિક સંખ્યાઓ છે, અને આપણે સુરેખ બહુપદી કહીશું. આ બહુપદી છે. તમારે બહુપદી અને સમીકરણનો તફાવત બરાબર ધ્યાનમાં રાખવાનો છે. આ બહુપદી કહેવાય. હવે આપણે સુરેખ સમીકરણ લખીએ. એક ચલ સુરેખ સમીકરણ, એક જ ચલવાળું. આ એક ચલ સુરેખ સમીકરણ એટલે એ એક્સ પ્લસ બીજો એક જ ચલ છે. એ અને બી તો સંખ્યાઓ છે, વાસ્તવિક સંખ્યાઓ છે. એક્સ ચલ છે, ચલો એ એક્સ પ્લસ બી જુઓ બરાબર ઝીરો. આ સમીકરણ વધ્યું. બરાબર જેમાં વચ્ચે આવે એને સમીકરણ, આમાં પણ બરાબર વચ્ચે આવે છે, પણ આ તો પીએક્સ નામ આપ્યું છે. બહુપદી તો આટલી જ છે, એ એક્સ પ્લસ બી જ છે, પણ આમાં તો બરાબર ઝીરો છે. તો બરાબર જેમાં આવે એ સમીકરણ. આમાં આ શરત તો રહેવાની જ કે એ નોટ ઇક્વલ ટુ ઝીરો અને એ અને બી બિલોંગ્સ ટુ આર. આ થઈ એક ચલ સુરેખ સમીકરણ. એક ચલ સુરેખ સમીકરણ. હવે આપણે વાત કરીએ દ્વિઘાત બહુપદીની. દ્વિઘાત બહુપદી, દ્વિઘાત બહુપદી નામ આપી દઈએ આપણે પીએક્સ. ચલો પીએક્સ બરાબર એ એક્સ સ્ક્વેર વત્તા બી એક્સ વત્તા સી. જુઓ મોટામાં મોટી ઘાત બે છે, પછી ઉતરતી ઘાત છે, એ બી સી છે, વાસ્તવિક સંખ્યાઓ છે. હા, પણ એ નોટ ઇક્વલ ટુ ઝીરો હોવો જોઈએ તો જ દ્વિઘાત રહે. જો એ જ ઝીરો થઈ જાય તો પછી દ્વિઘાત ન રહે. આ બંનેમાંથી કોઈ ઝીરો હોય તો ચાલે, બી અને સીમાંથી કોઈ ઝીરો હોય તો ચાલે, બે ઘાત તો રહેવાની જ. પણ તમે જો એને ઝીરો કહો તો પછી આ દ્વિઘાત જ ના રહે, પછી આ દ્વિઘાત બહુપદી ના રહે. તો આપણે કહીશું એ નોટ ઇક્વલ ટુ ઝીરો અને એ બી સી બિલોંગ્સ ટુ આર. એ બી સી વાસ્તવિક સંખ્યાઓ છે, બિલોંગ્સ ટુ આર વાસ્તવિક સંખ્યાઓ છે. હવે આપણે દ્વિઘાત સમીકરણની વાત કરીએ, જે ચેપ્ટર આપણે ભણવાનું છે. હવે સમીકરણમાં તમને કહ્યું એ પ્રમાણે, આ પ્રમાણે તો આપણે આમાં પણ એવું કરીએ, એ એક્સ વર્ગ વત્તા બી એક્સ વત્તા સી ઇક્વલ ટુ ઝીરો.
બસ આ આપણે ભણવાનું છે. જ્યાં એ નોટ ઇક્વલ ટુ ઝીરો અને એ બી સી વાસ્તવિક સંખ્યાઓ છે એટલે બિલોંગ્સ ટુ આર, બિલોંગ્સ ટુ આર એટલે વાસ્તવિક સંખ્યાઓ છે. હવે દ્વિઘાત સમીકરણ, આજે દ્વિઘાત સમીકરણ જે લખ્યું એ દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ, બહુ જ ધ્યાનમાં રાખવા જેવી વાત, વ્યાપક સ્વરૂપ અથવા પ્રમાણિત સ્વરૂપ. આવું થાય એ એક્સ વર્ગ વત્તા બી એક્સ વત્તા સી ઇક્વલ ટુ ઝીરો, એ નોટ ઇક્વલ ટુ ઝીરો એટલે આ ઝીરો ના આવવો જોઈએ. જો પહેલો જ ઝીરો હોય, એ જ ઝીરો હોય તો દ્વિઘાત જ ના રહે, આપણે દ્વિઘાતની વાત છે, બાકીના ઝીરો હોઈ શકે એટલે એ ઝીરો ના હોય. અને બીજી શરત છે એની કે એ બી સી વાસ્તવિક સંખ્યાઓ છે, લખાય વાસ્તવિક સંખ્યાઓ છે એવું લખી શકાય. તો એક જ ચલ જુઓ, એક જ ચલ અંદર એક્સ એકલું, એક જ ચલ અને મહત્તમ ઘાત બે, મોટામાં મોટી ઘાત બે, એને આપણે દ્વિઘાત સમીકરણ કહીશું. તો દ્વિઘાત સમીકરણને આપણે વ્યાખ્યા સ્વરૂપે લખીએ તો આવું લખાય, એક જ ચલ હોય અને ચલની મહત્તમ ઘાત બે હોય, બે હોય, બસ તેવા સમીકરણને દ્વિઘાત સમીકરણ કહેવાય. ચલ એક જ હોય એક્સ અને મહત્તમ ઘાત એની બે, એક્સની ઘાત ત્રણ હોય દ્વિઘાત ના કહેવાય, એક્સની ઘાત એક જ હોય મોટામાં મોટી ઘાત દ્વિઘાત ના કહેવાય, બે ઘાત હોવી જોઈએ. તો હવે પહેલા બેબીલોનના લોકો જે હતા, બેબીલોન વાસીઓ, એ બેબીલોન વાસીઓ જુઓ, થોડું ઓબ્જેક્ટિવ માટે થોડું ધ્યાનમાં રાખી લેવાનું, પૂછાય જ એવું નહીં પણ થોડું ધ્યાનમાં રાખવા જેવી બાબતો. તો બેબીલોન વાસીઓએ આ લોકો દ્વિઘાત સમીકરણના પ્રશ્નોથી પરિચિત હતા. પરિચિત હતા ઘણા લોકોની માન્યતા એવી છે કે આ લોકોએ જ દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવેલો, માન્યતા એવી છે, ઘણા લોકોની માન્યતા એવી છે માન્યતા છે કે તેમણે એટલે બેબીલોન વાસીઓએ દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવ્યો. આ બેબીલોન વાસીઓની વાત થઈ. એ પછી યુક્લિડ નામનો જે ગણિતશાસ્ત્રી હતો, ગ્રીક ગણિતશાસ્ત્રી હતો, એણે આ દ્વિઘાત સમીકરણનો ઉકેલ શોધવાની રીત વિકસાવી. એ પછી તો ગ્રીક ગણિતશાસ્ત્રી યુક્લિડે લખી આગળ, યુક્લિડ, તો ગ્રીક ગણિતશાસ્ત્રી યુક્લિડે
द्विघात समीकरणનો ઉકેલ શોધવાની રીત વિકસાવી. આ બીજી વાત થઈ. પહેલાં આપણે જોયું બેબીલોનવાસીઓ, પછી જોયું યુક્લિડ. જુઓ કેટલાય પ્રયત્નો કર્યા છે દ્વિઘાત સમીકરણનો ઉકેલ શોધવા માટે. તો યુક્લિડ પછી હિન્દુ સંસ્કૃતિમાં બ્રહ્મગુપ્ત, ફરીથી નામ યાદ રાખો, એક બ્રહ્મગુપ્ત હિન્દુ સંસ્કૃતિમાં બ્રહ્મગુપ્ત એમણે એક સમીકરણ એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ બરાબર સી, આ પ્રમાણે એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ બરાબર સી દ્વિઘાત સમીકરણના ઉકેલ માટે સૂત્ર આપ્યું. સ્પષ્ટ સૂત્ર આપ્યું. આજે દેખાય છે ને સૂત્ર, એ કોણે? બ્રહ્મગુપ્તે. બ્રહ્મગુપ્તે આવું સૂત્ર આપ્યું, એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ બરાબર સી. આવું સૂત્ર દ્વિઘાત સમીકરણનું હોઈ શકે, લગભગ ઈસવીસન 598 થી 665. આ થઈ બ્રહ્મગુપ્તની વાત. હવે શ્રીધર આચાર્યએ એ પહેલા એક અરબ ગણિતશાસ્ત્રી અલ ખ્વારિઝમી, કદાચ કોમ્પ્યુટરમાં આ નામ સાંભળેલું હશે, અલ ખ્વારિઝમી અરબ ગણિતશાસ્ત્રી, અલ ખ્વારિઝમીએ વિવિધ પ્રકારના દ્વિઘાત સમીકરણનો અભ્યાસ કર્યો. લગભગ 800માં, અરબ ગણિતશાસ્ત્રી અલ ખ્વારિઝમી. જુઓ પહેલાં બેબીલોનવાસીઓ, પછી યુક્લિડ, બ્રહ્મગુપ્ત, અલ ખ્વારિઝમી, આમણે અભ્યાસ કર્યો દ્વિઘાત સમીકરણનો. હવે શ્રીધર આચાર્ય એમણે દ્વિઘાત સૂત્ર તરીકે ઓળખાતું સૂત્ર આપ્યું અને પૂર્ણવર્ગની રીતે ઉકેલ શોધતા શીખવ્યો. એનું સૂત્ર આપણે ભણવાનું છે, શ્રીધર આચાર્ય. તો શ્રીધર આચાર્યએ દ્વિઘાત સૂત્ર તરીકે ઓળખાતું સૂત્ર પ્રસ્થાપિત કર્યું. જેમાં દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવવા
પૂર્ણ વર્ગની રીતનો ઉપયોગ કર્યો. પૂર્ણ વર્ગની રીતનો ઉપયોગ કરાય. ઉપયોગ કરાય છે. ઈસવીસન 1025 શ્રીધર આચાર્ય, ભારતીય ગણિતશાસ્ત્રી, દ્વિઘાત સૂત્ર તરીકે એમાં પૂર્ણ વર્ગની રીતનો ઉપયોગ થયો. શ્રીધર આચાર્ય. હવે યુરોપમાં એક પુસ્તક લખાયેલું, યુરોપમાં 1145માં એક પુસ્તક લખાયેલું, યુરોપમાં ઈસવીસન 1145માં લખાયેલું પુસ્તક. લાઇબર એમ્બેડરમ. આ પુસ્તકનું નામ છે. આ પુસ્તકમાં જુદી જુદી રીતે ઉકેલો આપેલા છે દ્વિઘાત સમીકરણના. મ ભિન્ન ભિન્ન દ્વિઘાત સમીકરણના પૂર્ણ ઉકેલનો ઉલ્લેખ છે. હવે એ પુસ્તક કોણે લખેલું? તો આ પુસ્તક અબ્રાહમ બાર, અબ્રાહમ બાર હિયા હા નાસી, અબ્રાહમ બાર હિયા હા નાસી એ લખેલું. તો આપણે આટલી વાતો ધ્યાનમાં રાખવાની છે. હવે ચેપ્ટરના દાખલાઓ બાજુ જોઈએ તો પીએક્સ બરાબર, ફરીથી એકવાર, પીએક્સ બરાબર એ એક્સ વર્ગ વત્તા બી એક્સ વત્તા સી, એ નોટ ઇક્વલ ટુ ઝીરો. આ છે દ્વિઘાત બહુપદી છે, આને આપણે બહુપદી કહીશું. આ દ્વિઘાત બહુપદી હવે તમે પીએક્સ બરાબર ઝીરો કરી દો તો આવું થઈ જશે, એ એક્સ સ્ક્વેર વત્તા બી એક્સ વત્તા સી બરાબર ઝીરો. જો સમીકરણ થઈ ગયું, એ નોટ ઇક્વલ ટુ ઝીરો, આને આપણે દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ કહીશું. દ્વિઘાત સમીકરણ ન્યુ વ્યાપક સ્વરૂપ કહીશું, કાં તો પ્રમાણિત સ્વરૂપ કહીશું. તો તમારે આ યાદ રાખવાનું, દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ કે પ્રમાણિત, આપણે ઉપર લખેલું જ છે, દ્વિઘાત સમીકરણનું વ્યાપક પ્રમાણિત સ્વરૂપ, આ તમારે બરાબર ધ્યાન રાખવાનું છે. આ ઓબ્જેક્ટિવનો પ્રશ્ન હોઈ શકે. દ્વિઘાત સમીકરણ. હવે દ્વિઘાત સમીકરણ કોને કહેવાય? તો જેની મોટામાં મોટી ઘાત બે હોય એને આપણે દ્વિઘાત સમીકરણ કહીશું. કાં તો જેનું સ્વરૂપ આવું હોય, એ એક્સ વર્ગ વત્તા બી એક્સ વત્તા સી બરાબર ઝીરો પ્રકારનું હોય, એને પણ દ્વિઘાત સમીકરણ કહીશું.
હવે આપણે દ્વિઘાત સમીકરણ છે કે નહીં એ ચકાસીશું. તો દ્વિઘાત સમીકરણ છે કે નહીં, માની લો કે એક સમીકરણ લઈએ આપણે, આવું સમીકરણ છે એક્સ વર્ગ બરાબર 9x ઓછા 5. તો આપણે એને વ્યાપક સ્વરૂપમાં ફેરવવું હોય તો ઇક્વલ ટુ 0 સ્વરૂપ કરી નાખીએ. ચાલો માઇનસ 9x પ્લસ 5, 9x ને આ બાજુ લાવ્યા, 5 ને આ બાજુ લાવ્યા, બરાબર 0. જુઓ હવે આની મહત્તમ ઘાત કેટલી છે? 2 છે. તો સમીકરણની મહત્તમ ઘાત 2 છે એવું પણ કહી શકાય, અને એમ પણ કહી શકાય કે એ એક્સ વર્ગ વત્તા બી એક્સ વત્તા સી બરાબર 0 સ્વરૂપ છે. તમારે જેમ જવાબ આપવો હોય એમ આપી શકાય. તમને એમ પૂછ્યું છે કે દ્વિઘાત સમીકરણ છે કે નહીં, તો આપણે 2 જવાબ લખીએ છીએ પહેલા દાખલા પૂરતું, કે મહત્તમ ઘાત 2 છે. માટે આ દ્વિઘાત સમીકરણ છે. બીજો જવાબ આપવો હોય તો આવો અપાય કે સમીકરણનું સ્વરૂપ એક્સ વર્ગ વત્તા બી એક્સ વત્તા સી બરાબર 0 આ પ્રકારનું છે. માટે આપેલ સમીકરણ એ દ્વિઘાત સમીકરણ છે. માટે આપેલ સમીકરણ એ દ્વિઘાત સમીકરણ છે. બસ આ જવાબ થયો. ચલો બીજું લઈએ એક. તમારે ગમે તેવું હોય તમારે સાદુરૂપ આપી દેવાનું, ફાઇનલ સ્વરૂપ 2 ઘાતવાળું આવવું જોઈએ. ફાઇનલ સ્વરૂપ જુઓ, ફાઇનલ સ્વરૂપ 2 ઘાતવાળું જ આવે. આ 2 ઘાતવાળું ફાઇનલ સ્વરૂપ આવે એટલે એને દ્વિઘાત સમીકરણ કહેવાય. મોટામાં મોટી ઘાત 2 હોવી જોઈએ, 3 હોય તો ના ચાલે, 1 હોય તો ના ચાલે. લઈએ એક દાખલો. માની લો કે આવું છે, 2x કૌંસમાં 3x ઓછા 5 વત્તા 1 બરાબર 3x કૌંસમાં 2x વત્તા 5 વત્તા 3. ચલો આવું એક સ્વરૂપ છે. આપણે પહેલાં કૌંસ છોડી દેવાનો, બરાબર 0 કરી દેવાનું, બધું જ આ બાજુ ઉપાડીને લાવી દેવાનું, આ બાજુથી બધું ઉપાડીને આ બાજુ. પહેલાં આપણે કૌંસ છોડી દઈએ, 2x નો 3x જોડે ગુણાકાર એટલે 6x વર્ગ, 2x નો માઇનસ 5 જોડે ગુણાકાર માઇનસ 10x વત્તા 1, 3x નો 2x જોડે ગુણાકાર એટલે 6x વર્ગ, 3x નો વત્તા 5 જોડે ગુણાકાર એટલે વત્તા 15x વત્તા 3. હવે આ બધું ઉપાડીને આ બાજુ લાવી દઈએ. ચલો 6x વર્ગ ઓછા 10x વત્તા 1, આ બધું આ બાજુ મૂકો તો માઇનસ 6x વર્ગ માઇનસ 15x માઇનસ 3 બરાબર 0. બરાબર 0 કરી દેવાનું. કૌંસ છોડી દીધા પછી કૌંસ ના રહે, અંદર એક પણ કૌંસ ના રહે, એટલે આપણે બધું આ બાજુ લાવી બરાબર 0 કરી દેવાનું. બસ આટલું જ યાદ રાખવાનું છે. હવે જુઓ આ 6x વર્ગમાંથી 6x વર્ગ તો જતો રહેશે, તો માઇનસ 10x માઇનસ 15x એટલે માઇનસ 25x પ્લસ 1 માઇનસ 3, 1 માઇનસ 3 એટલે માઇનસ 2 બરાબર 0. દરેકની દિશાની બદલવી હોય તો બદલી શકાય. જુઓ બધું માઇનસ હોય તો આપણે બધાની દિશાની બરાબર 0ની દિશાની પણ બદલી દઈશું, એટલે બરાબર 0 હોય તો બધાની દિશાની બદલી શકાય, ના બદલો તો પણ ચાલશે. ચલો જોઈ લો સમીકરણનું સ્વરૂપ, જોઈ લો નથી, સ્ક્વેરવાળું છે જ નહીં, પણ મહત્તમ ઘાત 2 પણ નથી. તો લખીએ સમીકરણની મહત્તમ ઘાત 2 નથી. અને મહત્તમ ઘાત 2 નથી માટે સ્વરૂપ તો આવું કહેવાય જ નહીં. માટે એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી પ્રકારનું સ્વરૂપ નથી.
इक्वल टू जीरो प्रकारनु स्वरूप नथी। બેમાંથી ગમે તે જવાબ ચાલે, હં આ ચાલે અથવા આ ચાલે, માટે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી। ત્રીજું એક ઉદાહરણ લઈએ, મહત્વનું વિસ્તરણ કરતા આવડે એ જ છે, કૌંસનું વિસ્તરણ આવડવું જોઈએ। નંબર ત્રણ, એક્સ માઇનસ બે નો વર્ગ બરાબર એક્સ કૌંસમાં પાંચ એક્સ ઓછા બે। ચલો એક્સ ઓછા બે ના વર્ગનું વિસ્તરણ આપણને આવડે જ છે, પહેલાનો વર્ગ એટલે એક્સનો વર્ગ, બેનો વર્ગ એટલે પ્લસ ચાર, વચ્ચે આ બધું ગુણી દેવાનું એટલે બે દુ ચાર એક્સ, વારંવાર કહેવામાં આવે છે આ, માઇનસ એક્સનો વર્ગ બેનો વર્ગ ચાર, બધો ગુણાકાર કરીએ એટલે ચાર એક્સ, વચ્ચે નિશાની છે મૂકી દીધી, ચલો આ કૌંસ છોડીએ તો પાંચ એક્સ વર્ગ ઓછા બે એક્સ, ચલો બધું આ બાજુ લાવીને ઇક્વલ ટુ ઝીરો કરી દઈએ, તો એક્સ વર્ગ ઓછા ચાર એક્સ વત્તા ચાર ઓછા પાંચ એક્સ વર્ગ વત્તા બે એક્સ બરાબર ઝીરો। એક્સ વર્ગ ઓછા પાંચ એક્સ વર્ગ એટલે ઓછા ચાર એક્સ વર્ગ, ઓછા ચાર એક્સ વત્તા બે એક્સ એટલે ઓછા બે એક્સ વત્તા ચાર બરાબર ઝીરો। બધાની દિશાની બદલવી હોય તો બદલી શકાય, પહેલું માઇનસ ના રાખવું હોય તો ચાર એક્સ વર્ગ વત્તા બે એક્સ ઓછા ચાર બરાબર ઝીરો એવું કરી શકાય, પણ આવું છે એટલે એમ કહીશું કે મહત્તમ ઘાત બે છે। જુઓ સમીકરણની મહત્તમ ઘાત બે છે, અને સમીકરણની મહત્તમ ઘાત બે હોય તો કહી શકાય કે દ્વિઘાત સમીકરણ છે, તો લખી દઈએ માટે મહત્તમ ઘાત બે છે, માટે અહીં માટે નહીં લખીએ, સમીકરણની મહત્તમ ઘાત બે છે માટે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે। કાં તો એમ પણ લખી શકાય કે એ એક્સ વર્ગ વત્તા બી એક્સ વત્તા સી બરાબર ઝીરો સ્વરૂપનું છે, આપેલ સમીકરણ એ દ્વિઘાત સમીકરણ છે। નંબર ચાર, ચલો બે એક્સ વત્તા એકનો ઘન, ઘન લખું છું હો, ધ્યાન રાખજો, તમને દરેક પ્રકારની પરિસ્થિતિથી વાકેફ કરી દઉં છું। ચલો ઘન છે બે એક્સ વત્તા એકનો ઘન, ઘનનો વિસ્તરણમાં એવું હોય, આવું હોય વિસ્તરણ, બે એક્સનો ઘન વત્તા એકનો ઘન વત્તા ત્રણ કૌંસમાં બે એક્સ એક અને બે એક્સ વત્તા એક, આઠમા નવમા ધોરણમાં જોઈ લીધું છે આ, પહેલાંનો ઘન બીજાનો ઘન ત્રણ વડે એ બંનેનો ગુણાકાર અને આખું ટુ એક્સ પ્લસ વન, ચલો આ બે એક્સ, આ તો આપણને ખબર જ છે આનું વિસ્તરણ વર્ગ છે અહીંયા હતું એ પ્રમાણે, તો એક્સ વર્ગ છેલ્લે પાંચનો વર્ગ પચીસ અને બધાનો ગુણાકાર વચ્ચે એટલે પાંચ દુ દસ એક્સ પ્લસ, ચલો આઠ એક્સ ઘન વત્તા એક વત્તા ત્રણ દુ છ એક્સ કૌંસમાં બે એક્સ વત્તા એક, આ વિસ્તરણ કરવાનું બાકી રહ્યું બરાબર, આને ગુણી દઈએ, ચલો બે એક્સનો ઘન વત્તા વીસ એક્સ વર્ગ વત્તા
पचास एक्स આવું થશે, બે એક્સનો એક્સ વર્ગ જોડે ગુણાકાર એટલે બે એક્સ ઘન, બે એક્સનો દસ એક્સ જોડે ગુણાકાર એટલે વીસ એક્સ વર્ગ, બે એક્સનો પચીસ જોડે ગુણાકાર એટલે પચાસ એક્સ. હવે આઠ એક્સ ઘન વત્તા એક આને ગુણી દઈએ, છ દુ બાર એક્સ વર્ગ વત્તા છ એક્સ બરાબર, બરાબર નથી કરવું, બધું આ બાજુ લાવી દઈએ. ચલો માઇનસ બે એક્સ ઘન ઓછા વીસ એક્સ વર્ગ ઓછા પચાસ એક્સ બરાબર ઝીરો. ચલો આઠ એક્સમાં ઘનમાંથી બે એક્સ ઘન જાય તો છ એક્સ ઘન, બાર એક્સ વર્ગમાંથી વીસ એક્સ વર્ગ જાય તો માઇનસ આઠ એક્સ વર્ગ, છ એક્સ ઓછા પચાસ એક્સ, છ એક્સમાંથી પચાસ એક્સ કાઢીશું તો ઓછા ચુમ્માલીસ એક્સ. જુઓ પહેલાં ઘનઘનવાળા બે પદો લઈ લીધા, વર્ગવાળા બે પદો હતા એ લઈ લીધા, એક્સવાળા બે પદો લઈ લીધા, હવે આંકડાવાળા જુઓ એક જ છે તો પ્લસ એક બરાબર ઝીરો. આગળ ગણાય એવું નથી, કહીશું દ્વિઘાત સમીકરણ નહીં કહીએ. કેમ નહીં કહીએ? મહત્તમ ઘાત ત્રણ દેખાય છે જુઓ આમાં, તો લખીએ સમીકરણની મહત્તમ ઘાત બે નથી. માટે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી. બહુ જ ધ્યાનથી વિસ્તરણ કરતાં આવડવું જોઈએ, વિસ્તરણ નહીં આવડે તો દ્વિઘાત સમીકરણમાં તકલીફ થશે, વિસ્તરણ અને અવયવ આવડવા જોઈએ. ચાલો બીજો એક દાખલો લઈએ. પાંચ નંબર, એક્સ માઇનસ વન નીચે એક્સ પ્લસ વન, થોડું વિચિત્ર લઈએ, એક્સ પ્લસ વન નીચે એક્સ માઇનસ વન બરાબર બે તૃતીયાંશ. હવે આવો દાખલો હોય એટલે આપણે લસાઅ લેવો પડે. કેટલો થાય લસાઅ જુઓ, એક્સ પ્લસ વન થાય, એક્સ માઇનસ વન થાય અને ત્રણ થાય. તો એક્સ પ્લસ વન, એક્સ માઇનસ વન અને ત્રણ, આટલો લસાઅ. કૌંસમાં હું લખી દઉં છું કે લસાઅ ત્રણ એક્સ માઇનસ વન એક્સ પ્લસ વન લેતા, લખવું જરૂરી નથી, ખાલી તમને ખબર પડે એટલે લખીએ છીએ આપણે. ચલો લસાઅ આટલો લેવો છે તો જોઈ લો, આ એક્સ માઇનસ વન એની જોડે કોનો ગુણાકાર થાય તો આ ત્રણમાંથી, જુઓ આ એની જોડે છે, એક્સ પ્લસ વન છે એની નીચે, નીચે જે હોય આ જે લસાઅમાંથી નીચે જે હોય એના સિવાયના વડે ગુણવું પડે, એટલે એક્સ માઇનસ વનને આ એક્સ માઇનસ વન અને ત્રણ વડે ગુણવું પડે, આના વડે ના ગુણાય, આ એના છેદમાં છે, એટલે આના સિવાયનું આમાં શું શું છે તો બાકીના બે હશે, ત્રણ અને એક્સ માઇનસ વન. ફરીથી એકવાર, આ એક્સ માઇનસ વનનો ગુણાકાર આ બંને જોડે થશે, આમાં જોઈ લો એક્સ પ્લસ વન, એક્સ માઇનસ વન અને ત્રણ, એની નીચે આ બે નથી, જે નથી એની વડે ગુણવાનું, બસ આટલું યાદ રાખવાનું. ચલો એક્સ માઇનસ વનનો ગુણાકાર આ બંને જોડે, એટલે ત્રણ પહેલાં મૂકું છું, પછી એક્સ માઇનસ વનનો એક્સ માઇનસ વન જોડે ગુણાકાર એટલે વર્ગ લખી શકાય. જો જુદું જુદું હોય, માની લો કે એક્સ માઇનસ વન અને એક્સ પ્લસ ટુ હોય તો અલગ અલગ કૌંસ કરી દેવાના, પછી ગુણી દેવાનું. ઓછા આ એક્સ પ્લસ વન જોડે ગુણાકાર આ બંને ગુણાશે, તો ત્રણ અને એક્સ પ્લસ વન, એક્સ પ્લસ વન એટલે એક્સ પ્લસ વનનો વર્ગ. ચલો બેનો ગુણાકાર આ બંને જોડે થશે, એની નીચે ત્રણ છે એને છોડી દો. ચલો બે કૌંસમાં એક્સ પ્લસ વન
અને એક્સ માઇનસ વન. હવે આ ત્રણ આનું વિસ્તરણ કરીએ તો એક્સ વર્ગ ઓછા બે એક્સ વત્તા એક. કેવી રીતે? એક્સનો વર્ગ મૂક્યો પહેલાં, એકનો વર્ગ છેલ્લે પ્લસ, એ હંમેશા પ્લસ જ હોય, વચ્ચે આ બંનેનો ગુણાકાર. ચલો ઓછા ત્રણ આમાં પણ એવું કરીશું, એક્સનો વર્ગ લખીશું, એકનો વર્ગ એક કરીશું, વચ્ચે બંને બધાનો ગુણાકાર એટલે ત્રણ એક્સ થશે, અરે સોરી બે એક્સ થશે, પ્લસ બરાબર બે. એકવાર પ્લસ ને એકવાર માઇનસ જુઓ, એક્સ પ્લસ વન ને એક્સ માઇનસ વન, એકવાર પ્લસ એકવાર માઇનસ, તો પછી એક્સનો એ વર્ગ થાય અને એકનો એ વર્ગ થાય એટલે એક્સ વર્ગ ઓછા એક લખાશે. હવે કૌંસ છોડી દઈએ તો ત્રણ એક્સ વર્ગ ઓછા ત્રણ દુ છ એક્સ વત્તા ત્રણ એકા ત્રણ, ઓછા છે અંદર નિશાની બદલીશું, ત્રણ એક્સ વર્ગ ઓછા છ એક્સ ઓછા ત્રણ બરાબર બે એક્સ વર્ગ ઓછા બે. હવે જુઓ ત્રણ એક્સ વર્ગ પ્લસ માઇનસ જતા રહેશે, એક જ સાઈડ છે એટલે છ એક્સ નહીં જાય, બંને માઇનસ છે, આ પ્લસ ત્રણ માઇનસ ત્રણ છે, તો આ બે એક્સ વર્ગ ઉપાડીને આ બાજુ લાવીએ, બધું આ બાજુ લાવી દઈએ. ચલો બરાબર માઇનસ છ એક્સ તો છે જ, અને આ બાજુ લાવીએ તો માઇનસ થશે, બેને આ બાજુ લાવો તો પ્લસ થશે. હવે ક્રમમાં ગોઠવી દઈએ, મોટી ઘાત પહેલાં મૂકી દઈએ, માઇનસ બે એક્સ વર્ગ માઇનસ છ એક્સ વત્તા બે બરાબર ઝીરો. જોઈ લો સમીકરણનું સ્વરૂપ, એ એક્સ વર્ગ વત્તા બી એક્સ વત્તા સી બરાબર ઝીરો સ્વરૂપનું છે, બરાબર? અથવા એમ કહેવાય કે સમીકરણની મહત્તમ ઘાત બે છે. માટે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. બીજા કેટલાક ઉદાહરણો નેક્સ્ટ વિડીયોમાં લઈશું. નેક્સ્ટ વિડીયોમાં પ્રેક્ટિસ માટેના દાખલા પણ આપીશું. એક દાખલો જરાક આટલી જગ્યામાં આવી જાય તો લઈ લઈએ છીએ. એક્સ વર્ગ વત્તા એક ભાગ્યા એક્સ વર્ગ બરાબર ત્રણ ચતુર્થાંશ. જુઓ લસા કેટલો થાય, તો ચાર અને એક્સ વર્ગ. તો આ એક્સ વર્ગ જોડે શું ગુણાશે? નીચે કશું જ નહીં, જુઓ તો આ બંને જોડે ગુણાશે. તો એક્સ વર્ગ જોડે એક્સ વર્ગ અને ચાર વડે ગુણાશે. તો એક્સ વર્ગ ને એક્સ વર્ગનો ગુણાકાર ચાર, એક્સની ચાર અને ચાર એટલે ચાર એક્સની ચાર થશે. આ એકની નીચે એક્સ વર્ગ છે, ચાર નથી, ચાર વડે ગુણીએ એટલે ચાર. આ ત્રણની નીચે ચાર છે, એક્સ વર્ગ નથી, તો ત્રણ એક્સ વર્ગ. ટૂંકમાં એની નીચે હોય એના સિવાયના વડે ગુણવાનું. ચાલો આ એક્સ વર્ગ છે, એની નીચે કશું જ નથી, આ બંને વડે ગુણી દીધું. એકની નીચે એક્સ વર્ગ છે, ચાર વડે ગુણી દીધું. ત્રણની નીચે ચાર છે, એક્સ વર્ગ વડે ગુણી દીધું. હવે આવું થશે, જુઓ ચાર એક્સની ચાર ઘાત ઓછા ત્રણ એક્સ વર્ગ આ બાજુ લાવી દઉં, વત્તા ચાર તો આ બાજુ જ છે અને બરાબર ઝીરો. ચલો મહત્તમ ઘાત જોઈ લો, સમીકરણની મહત્તમ ઘાત કેટલી છે? ચાર છે એટલે બે નથી. માટે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી. માટે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી. હજુ કેટલાક ઉદાહરણ જોઈશું આપણે કે દ્વિઘાત સમીકરણ એટલે આપણને સાદું રૂપ આપતા આવડી જાય, એટલા માટે આટલા ઉદાહરણો લેવા પડે, નહીં તો ઉદાહરણની કોઈ જરૂર નથી, જૂનું જ છે, જે તમે ભૂતકાળમાં ભણી ગયા છો એ જ સાદું રૂપ છે. ખાલી એટલું જ છે કે બધું એક બાજુ લાવી અને ઇક્વલ ટુ ઝીરો કરવાનું. જુઓ દરેકમાં એવું જ છે, સાદું રૂપ આપ્યું, લસા લીધો, સાદું રૂપ આપ્યું, આ બાજુ લાવી, ઇક્વલ ટુ ઝીરો કરો,
છેલ્લું સ્વરૂપ, ફાઇનલ સ્વરૂપ બે ઘાતવાળું હોવું જોઈએ, તો દ્વિઘાત સમીકરણ કહેવાય, નહીં તો દ્વિઘાત સમીકરણ કહેવાય નહીં. ચલો ફરી મળીશું, બાય.